અને હું તો કહું છું હવે દૂધરેજમાં આવીને ઉતરણ ઉપર કોઈ કૂજા ને તો જતી ને કાઢી મૂકવા છે મારે જ્યાં જો આ કોઈ છેલ્લા પાંચ વર્ષ થઈ ગયા છે એટલે આપણો આખા બાળીનો છોકરો કોઈ થી ભજન થતા હોય સત્સંગ હોય સંત વાણી હોય ત્યાં કૂદતા નતા પણ જ્યાં ઓલો કીર્તિદાન ખાલી એટલું બોલાવે ને કે મલ ધને પાક હેડે મારી પાકડી કે તો કૂદવા જ પડે બધા એટલે આપણ તમારો ગુણ તમારો ગુણ ગાય છે ને હવે કૂદવું નથી બે હો ના મને અહીંયા ખાલી એક ભગવાન કૃષ્ણનો જન્મ છે અને કૃષ્ણનો જન્મ અને આપણને ઓસમ કેમ ન હોય આપણને આનંદ કેમ ન હોય પણ રીતે હોય ખોટા કૂદવા મળો ખોટા ધમાલ કરવા મળો છો ને એ બંધ થઈ જાઓ મહેરબાની કરી અત્યારના યુવાનોને અત્યારના છોકરાઓને ખાસ કહું છું માતાજીની પૂંજ હોય ત્યાં એના દર્શન કરવાના હોય માના યજ્ઞ હવન થતો હોય ત્યાં પગે લાગવાનું હોય બુઆ તને પગે લાગવાનું હોય શાંતિથી પ્રસાદ લેવાનું ત્યાં કૂદવા મળી ધમાલ કરવી અને કદાચ કોકની ગાડી પડી હોય કોકનું દુકાન હોય કોકનું કાંઈ ઘર હોય ધોકા મારી ભાંગી નાખો એનો શું અર્થ એ માતાજી એમ તમને કહે છે કે આનો ધોકા મારી ગાડી ભાંગી નાખો અને તોડી નાખો અરે હમણાં મેં એવું સાંભળ્યા પૂંજમાં એક ડોહો બિચારો બકરા સારતો હતો હાવ હાઈ 70 વર્ષનો હવે 60 વર્ષનો ટોકરો બિચારો બકરા સારતો હતો 8-8, 10-15 છોકરા નીકળ્યા એ જોઈ જો કરી એ ડોહાને માર્યો હવે બિચારો કે શું લેવા મારો છું મને બસ કે અમને એવો આનંદ આવી ગયો હવે ડોહાને મારી ગાડી નાખ્યો અને ઠેઠ માતાજી મઢે લઈ ગયા અને ત્યાં પાછું નાખી દીધો લ્યો આનો અર્થ શું છે તમે આ તમારી સંસ્કૃતિ નથી તમારા વડીલોના આજ્ઞાનું પાલન કરવું પડે વડીલોને સેવા કરવી પડે અને વડીલોની મેન મર્યાદા રાખવી પડે એમાં તમે વડીલોને ધક્કા ધક્કા કરીને ધીકા ઠુપા મારી અને જ્યાં ત્યાં નાખી દો એ આપણો ધર્મ નથી એ આપણો વિવેક નથી એ આપણી મર્યાદા નથી એ વિચારવાનું છે મહેરબાની કરીને હું કહું છું કે કૂદતા નહીં તમારો સાધુ આવે તમારો ધર્મગુરુ આવે તમારો ભૂ આવે હિસો હિસો કરીને એને હિલોડે હડાઈ દો લાઈન થઈ જાઓ શાંતિથી પગે લાગવાની રીતે બેહે પછી હું શાંતિથી પગે લાગો વિભક્તિ પગે લાગતા શીખો વિભક્તિને સીતારામ કરતા શીખો ભુવાતા આવ્યા તો ભુવાતાને બેહવાથી પછી આખી નાચ પગે લાગો એ તમને કોણ ના પાડે છે અમે તમને તમારે પગે લાગવું સીતારામ કરો તમે બેકરા બેહજો પણ જ્યાં આવતા સીધા એને પગે લાગે ઠેકડો મારી પગ પકડે કાંઈ પાડે કાંઈ કાંઈ બીજાને પાડે આવી જડતા છોડી દો આવા તોફાન છોડી દો આવી બિનમર્યાદા શીખતા ભૂલી જાઓ અને હવે તો અત્યારના છોકરાઓ શિક્ષિત થયા છે ભણે છે અને ભણવાના હમેશની માટે ભણેલા છોકરાઓ માં હમેશની માટે વિવેક અને મર્યાદા પહેલું હોય આચાર વિચાર પહેલો હોય શાંતિ જીવનમાં પહેલી હોય સમજૂતી પહેલી હોવી જોઈએ એ સમજૂતીની સાથે શિક્ષણ લેજો મા બાપની સાથે આપણા વડીલોની સાથે કોઈ આપણું ગૌઠું ભૂઠું હાલ્યું જતું હોય પડી જાય આકડી જાય વાગી જાય એનો ધર્મ છે આપણો તો માતાજી અહીંયા રાજી નહીં થાય વડવાળો રાજી નહીં થાય એવા ધમાલું કરજો તો એમાં રાજી નહીં થાય તમે કામ આપણે માથે ધમાલ કરીને માતાજી રાજી કરી માતાજી તમારી ઉપર કૃપાન થાય મા કોઈ દી એવી નથી કહેતું તમે ધમાલ કરો ઈશો ઈશો કરો જે માના જે નીતિ નિયમ હોય સરચું ગાવ મારી ધજા લઈને જતા શાંતિથી જાઓ કોઈના વસાલ ધમાલ તફાન અને આપણે હમેશની માટે આપણે તો દુનિયાને શાંતિ આપવાવાળા છવી શાંતિ આપવાવાળા આપણે નથી અને અશાંતિ કરવી નહીં આપણે રબારીના દીકરાનો કે ભાઈ આપણો રબારી સમાજ કેવો દુનિયાને હમેશની માટે સેવા કરવાવાળો છે વન વગડે કોઈ નીકળ્યો હોય ને તો એ ભૂખ્યો રહે એને ભારતનો રોટલો બીજાને ખવડાવી દે એ આ બીજાને ખવડાવીને રાજી થાય એવો આ સમાજ છે બાપ એના આંગણે કોઈથી સાધુ સંત ભેગ જાય કોઈથી કોઈ પણ અતિથિ સાધુ સંત મહેમાન જાય એ ભૂખ્યો નથી જતો આ સમાજની ઘરે રોટલાનો પ્રતાપ છે ને ત્યારે આવા કામ પૂજે છે આવા કાર્ય ત્યારે થાય છે આમાં દાતાઓ બધા કેવી થયા છે લખોના દાન આપ્યા અને બધાનો ભાવ એક કે આપણા દાદા પાસે આવું કાર્ય કરવી અને આખી નાચ ગંગા આવે ભુવા તો સંતો મહંતો આવે અને સારા અજકી માણસો આવે એનું સન્માન સ્વાગત કરવી અને આપણા વિશ્વની માટે આપણા સમાજની સારી એવી પ્રગતિનો વિકાસ થાય એવા આપણે રસ્તા લેવી હું તો કહું છું આ પ્રમાણ કુટુંબ પરિવારને કહું છું બાપ આવા ભગીરથ કાર્ય કર્યા છે ને આમાંથી દહમો ભાગ કાઢી શિક્ષણ માટે કાઢજો આખો કુટુંબ પરિવાર ભંડોળ એવું ઊભું કરો કે 25-50 લાખ રૂપિયા મેનેજ કરજો અને તમારા પરિવારમાં આખા સમાજનું થાય તો સારું તમારા પરિવારના પરમાર કુટુંબ પૂરતું
કોઈ દીકરો આર્થિક સ્થિતિનો ભણી શકે એવો હોશિયાર હોય, દીકરી હોશિયાર હોય, પણ એની માવતરની આર્થિકના સ્થિતિ ન કારણે ન પહોંચી શકના કારણે એ પછી એને ગમે તે ધંધે ચડાવી દે, હોટલમાં દે, વાહનમાં લઈ જાય, કે મજૂરીને ગમે ત્યાં ચડાવી દે, કંપની ફેડાવી દે, તો એને ભણાવવા માટેના 5-25 હજાર રૂપિયાને આપી શકે અને ટેકો આપી અને એનું ભણતર શરૂ રહે એવું ભંડોળ કરજો હું તો કહું. અને એ દાડો તંત્ર રાજી થાય, દાડો તમે એવું નિર્ણય કરશો ને તો પૈસા તમારે કુટુંબ માં ઢગલો કરી દે, એ મારી ગેરંટી છે તમારે આપશે. પણ એસટી માટે શિક્ષણ માટે કાંઈક વિચારજો, વ્યસન માં છોડજો, એકતા સંગઠન કરજો અને એસટી માટે મા બાપની સેવા કરજો, સાધુ સંતની સેવા કરજો. આંગણે કોઈ અતિથિ ભેખ ભગવાન બે મહેમાન આવે એનો વિવેક એને એમએસટી માટે માન સન્માન એ કરજો. ખૂબ ધન્યવાદ આખા સમાજને, વિહત્તરી નાથને, આખા વિશ્વને, પરમાત્માને ભગવાનને દ્વારકાના નાથને પ્રાર્થના કરવી કે આવા ભગિત કાર્ય કરે અને આખા વિશ્વનું કલ્યાણ થાય. તમારા પ્રમાણ કુટુંબનું તો કલ્યાણ થઈ ગયું પણ આખા વિશ્વનું કલ્યાણ થાય એ રીતે ભગવાન વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરવી. પરમાત્મા ભગવાન વડવાળા દેવ હવ નાથ ગંગાને ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ સારા વિચારો સારી શક્તિ આપે, એકતા સંગઠન. હવે દોડવાનો સમય આવ્યો છે, ઢાળ મળ્યો દોડવાનો સમય આવ્યો છે. અત્યારના ખાસ વડીલોને, આગેવાનોને, યુવાનોને, કર્મચારીઓને ખાસ કહું છું કે હવે સમાજને સુધારવા માટે, સમાજની પ્રગતિ માટે, સમાજના વિકાસ માટે પકડો, હવે કોઈ સારી હોસ્ટેલ બનાવો, કોઈ સારું શિક્ષણ માટેની પ્રગતિ કરો, એકતા માટેની સંસ્કૃતિ કરો, સમાજમાં સારા રીતે સમૂહ લગ્ન થાય એવું પ્રગતિ કરો. સમૂહ લગ્ન કરવાથી ગરીબના દીકરી દીકરાના કાર્ય થઈ જાય, ઓછા કરશે. અરે એ ન થાય તો કઈ, હું તો ત્યાં સુધી કહું છું, એટલું થાય તો આખા સમાજના સમૂહ લગ્ન થાય તો સારું, પણ નકર જે ગામમાં 25-50 હો, 200-500 ઘર હોય ને, એક જ દિવસે ને એક જ દિવસ રાત્રે તોરણ ને લગ્ન રાખે, એક જ માંડવે ને એક જ રસોડે જમાડવા, એટલું તમારા નેહડા પૂરતું જો રાખો ને તો તમારી ઘરે એક એક ઘરે રસોડું રાંધવાનું જમાડવાનું 50-50, 60-60 હજાર રૂપિયા ખર્ચ આવે, તમારે ખાલી 7-8 હજારમાં ઘરનો ખર્ચ આવે, આખું નેહડું એક થઈ ગયું હતો, આખું નેહડું એક સાથે રસોડાનો ભાગ આપી દેવું કે ભાઈ આપણે બે ટાઈમ જમણ રાખો, મામા મામાનો આવે અને તમારા સગા સંબંધી વાલા આવે એના કેટલા ભાડાના બસે અને તમારે બીજા કેટલા પૈસા બસે, મંડપોના, રસોડાના, ડીજોના, જે કરવાના કેટલા ખર્ચા બસી જાય. આવું ગામડે ગામડે નેહડે નેહડે હોવના નેહડા પછી શરૂઆત કરો ને પછી આખા પ્રગણાનું શરૂ થાય અને એમાંથી નક્કી કરો કેટલું આપણું સમૂહ એક સાથે થાય કે આપણે ભાઈ 5 લાખનું ખર્ચ કર્યું, હવે અત્યારે ઘર ભેગા થયા 5-5, 10-10 હજાર રૂપિયા આવ્યા, એમાંથી 5-25 શિક્ષણના કાઢ નાખો નોખા કે આપણે આ શિક્ષણ માટે, જે આર્થિક સ્થિતિની છોકરાઓ હોય ન ભણી શકતા હોય, ખરી હોસ્ટેલ આપણે થતી હોય ન્યા આપીને આપણે એને હંમેશની મદદરૂપી થવું. આવું વિચારી સમાજના આગેવાનોને કહું છું, સમાજના કર્મચારીઓને કહું છું, સમાજના યુવાનોને કહું છું, રાખી નાચ ગંગાને કહું છું અને આખા બધા અમે તમારી સાથે જ્યાં અમને બોલાવશો, જ્યાં કહેવો ત્યાં અમે હાજર. અરે હાજર નહીં, તમે હોસ્ટેલ જિલ્લા બહાર બનાવતો તો અમે દાન વડવાળા મંદિરથી આપવા તૈયાર, સમાજના દીકરી દીકરાઓ માટે, એ હોસ્ટેલ માટે. કોઈ ધર્મશાળા બનાવ્યું હોય, કોઈ બીજું કઈ કર્યું નહીં, મૂળ કેવળ ને કેવળ શિક્ષણ હેતુ, શિક્ષણ હોસ્ટેલ બને એના માટે અમે બેઠા છીએ તમારે. અમારથી જે સશક્તિ છે, અમે ભલે 5 ગામડા વધારે ફરશું ક્યાંક ભીખ માગજું, પણ સમાજની હોસ્ટેલ થતી હોય ત્યાં અમે આપવા તૈયાર છીએ. આજ સુધીનું વડવાળા મંદિરે 1,35,00,000 દાન આપ્યું છે હોસ્ટેલોમાં. અહીંયા માનો કે અમદાવાદ જયારે શરૂઆતમાં થઈ, પાટણની અંદર ત્યાં હવા 5 લાખ રૂપિયા આવ્યા, 5-51 ગાંધીનગર આવ્યા, 11 માધણપુર, 11 થરાદ, 11 ડીસા, 11 ત્યાં ભાવનગર, આતા એ હોસ્ટેલ જામનગર કરી ત્યારે પણ અમે ત્યાં ચાલ્યો હતા, તારે કરતા હોતો અમે આપવા તૈયાર છીએ. પોરબંદર શરૂઆતમાં થઈ તો એમ 1,51,000 હતી, તો પણ ઘણા વર્ષે છે ત્યારે આવ્યા સમયમાં. જ્યાં જ્યાં સમાજની હોસ્ટેલો થઈ છે, જ્યાં જ્યાં સમાજના શિક્ષિત ક્ષેત્રો થયા છે,
એમાં અમે આપવા માટે તૈયાર છીએ, કારણ કે અમે તમારું ખાવી છીએ, તમારું પીવી છીએ. આ કપડાં અમારા નથી, આ નાતીના વિહોતનના છે. બાપ તમે દુઃખી છો ને અમે જોઈશું, તેથી અમને હૃદય અમારું હુલવાઈ જાય કે આ દવું ખાઈ.